હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ સ્ટાન્ડર્ડ ટવેલ્થમાં બાયોલોજીમાં આજે આપણે લાસ્ટ યુનિટ યુનિટ નંબર ટેન પરિસ્થિતિ વિદ્યા એના વિશે ભણવાની શરૂઆત કરીશું અને યુનિટ ટેનમાં ચેપ્ટર નંબર થર્ટી સજીવો અને વસ્તી એ ટોપિક આજથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે બરાબર હવે પરિસ્થિતિ વિદ્યાના જે પણ બધા જ ચેપ્ટર છે એ બધા થિયોરિટિકલ છે એમાંથી ખાસ કઈ રીતે કયા ક્વેશ્ચન પૂછાય નોટ્સ કઈ રીતે બનાવી એ તમારા માટે બહુ જ આઈએમપી છે એટલે તમે જે હું નોટ્સમાંથી ભણાવું છું તેને રેફર કરતા રહેશો જો અવેલેબલ થાય તો હું આ નોટ્સ પણ તમારી જોડે જેમ જેમ બનતી જશે એમ શેર કરતી જઈશ બરાબર નોટ્સ માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે ફર્સ્ટ વિડીયો હશે એની લિંક જોતા રહેશો તો એમાં હું આ નોટ્સ થોડા દિવસ પછી આપી દઈશ હવે જુઓ કે જ્યારે પણ તમે પરિસ્થિતિ વિદ્યાના બધા જ ચેપ્ટર આપણે ભણીએ છીએ તો એમાં જે મેં તમને કહું છું એ રીતે કે જ્યારે પણ આ ટોપિક ભણશું તમે આ વિડીયો જોશો ત્યારે તમારે નાના નાના એમ કઈ રીતે એમસીક્યુ કઈ રીતે પૂછાઈ શકે છે એની હિન્ટ પણ તમે લેતા જશો સાથે નાનો ક્વેશ્ચન પૂછાય તો કેટલું લખવાનું કારણ કે ટેક્સ્ટબુકમાં તમને મોટા પેરેગ્રાફમાં બધું આપી દીધેલું હોય છે સાથે સાથે બધા જ ચેપ્ટરમાં જે અમુક ફિગર છે એ ફિગરમાંથી પણ ક્વેશ્ચન આવવાની શક્યતા રહે છે આપણે બધા જ ચાન્સીસ જોઈ લઈએ કે આમાંથી કયા ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે તમે આન્સર આપી શકો બહુ જ ઇઝી સિમ્પલ ચેપ્ટર છે બધા જ અને આ જે ચેપ્ટર છે સજીવોને વસ્તી જો તમે સમજશો તો એક્ચ્યુલી ટૉપિક બહુ સિમ્પલ તમે તમને વાંચવામાં કદાચ લેન્ધી લાગે પણ જ્યારે તમે આ વિડીયો જોશો અને પછી એ જ ટૉપિક ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાય કઈ રીતે લખવું બરાબર બધી જ હીન સાથે બહુ વ્યવસ્થિત રીતે આપણે આ ટોપિક ભણવાની શરૂઆત કરીએ ચલો તો આપણે ટોપિકની શરૂઆત કરીએ ચેપ્ટર નંબર થર્ટીન એમાં છે સજીવો અને વસ્તી વિશે હવે આ ટોપિકમાં આપણે ઇન બે જૈવિક સંગઠન ભણવાના છે હવે સજીવ અને વસ્તી એ જે આયોજનના સ્તરો છે એમાં આવતું બે સ્તર છે કઈ રીતે સ્ટાન્ડર્ડ ઇલેવન્થમાં જ તમે આ વસ્તુ વિશે ભણી ગયા છો કદાચ તો તમને યાદ હોય તો સૂક્ષ્મ અણુઓ અથવા જેને પરમાણુઓ કહેવાય એ ભેગા થાય અને અણુઓ બને અણુઓ ભેગા થઈ અને મહાણુઓ ભેગ બને છે મહાણુઓ કયા કયા જો તમને યાદ હોય તો આપણે જે લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ એને આપણે મહાણુઓ કહીએ છીએ એ બધા મહાણુઓ એ અંગિકાઓ બનાવે એ અંગિકાઓ ભેગા થઈ અને કોષો બને કોષોમાંથી પેશીઓ પેશીઓ વિવિધ પ્રકારની પેશીઓ ભેગી થઈ અને અંગો બને એના વિશે પણ આપણે ભણી ગયા પ્રાણી પેશી અને વનસ્પતિ વિશેની માહિતી મેળવી બરાબર અને એના પરથી વનસ્પતિના અંગો અને પ્રાણીઓના અંગો વિશેની માહિતી મેળવી વિવિધ અંગો ભેગા થઈ અંગતંત્ર બનાવે છે અંગતંત્ર ભેગા થઈ અને એક સ્વતંત્ર સજીવની રચના કરે છે બરાબર તો એ રીતે જે વિવિધ સ્તર છે એમાં સજીવ પોતે એક આયોજનનું સ્તર છે આ સજીવોનો સમૂહ એને આપણે વસ્તી કહીશું પછી વસ્તી પરથી વિવિધ સમુદાયોનું જૈવ સમુદાયોનું નિર્માણ થાય જૈવિક ઘટકો એની સાથે એના અજૈવિક ઘટકો એનું વચ્ચેનો આંતર સંબંધ એનાથી નિવસન તંત્રનું નિર્માણ થાય અને નિવસન તંત્ર એક મોટું મહાનિવસન તંત્ર એટલે જૈવ વિસ્તાર ઇન આ રીતે વિશિષ્ટ જૈવિક સંગઠનો જૈવ વૈજ્ઞાનિક સંગઠનો આપણે મેળવી શકીએ છીએ તો તમારો જે પ્રસ્તાવનાનો ટૉપિક છે ટેક્સ્ટબુકમાં એમાં જ આ વસ્તુ તમે જોઈ શકો છો હવે તમને ઘણીવાર એમ થાય કે અમુક ક્વેશ્ચન વાઇઝ તમને પૂછેલું છે તો આ ટૉપિકમાં ખાસ ધ્યાન રાખવાનું તમે જે ચેપ્ટર સ્ટાર્ટ કરો છો સજીવોની વસ્તી એમાં જે ફર્સ્ટ એનો જે પેજ છે પેજ નંબર ટુ ટુ ઝીરો ટુ 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 વન નાઇન સોરી બરાબર એના પર જે પહેલો જ પેરેગ્રાફ આપેલો છે તો તમને એમ થાય કે એમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે તો એમાંથી આપણે એક નાનો ક્વેશ્ચન બનાવી અને મૂકેલો છે ચલો તો શરૂઆત કરીએ એટલે તમારે ઘણીવાર એવું છે કે અમુક વાક્ય બધા જ વાંચો આમાં તમને ઘણા બધા સ્ટુડન્ટને એ તકલીફ થાય કે એમાં બધું ઘણું બધું લખેલું છે મારું લખવાનું કઈ રીતે બરાબર બહુ સિમ્પલ છે જુઓ તમારું જે પહેલું પેરેગ્રાફ છે પ્રસ્તાવનાને લગતું એમાંથી તમે એક આવું નાનો ક્વેશ્ચન બનાવી શકો ચલો નોટમાં મારી સાથે શેર કરતા રહેશો એટલે તમને બહુ મજા આવશે ભણવાની એમાંથી એક આ ટોપિક આટલો કરી શકાય કે જૈવ વૈજ્ઞાનિક સંગઠનો કે પછી જેને કહેવાય આયોજનના સ્તરો વર્ણવો બરાબર હવે આપણે ઘણા બધા વચ્ચે બીજા આવી શકે પણ અહીંયા ટેક્સ્યુઅલ ટૉપિકમાં તમને જે આપેલા છે આપણે મહાણુઓથી શરૂઆત કરીએ છીએ પણ આગળ તમને ખબર છે કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને મહાણુ બને પરમાણુના નિર્માણમાં પણ કણો આવે પણ આપણે શરૂઆત અહીંયા મહાણુઓથી કર્યા છે પછી મહાણુઓ ભેગા થઈને અંગિકા આવે અંગિકા ભેગી થઈને કોષો બનાવે છે પણ અહીંયા આપણે જે રીતે અહીંયા સ્તરો આપેલા છે આયોજનના સ્તરો ઇન શોર્ટ તમારા પહેલાં પેરેગ્રાફમાંથી આવો એક નાનો ક્વેશ્ચન નીકળી શકે કે જે વૈજ્ઞાનિક સંગઠનો કે આયોજનના સ્તરો વર્ણવો અથવા એના વિશેની માહિતી આપો તો આપણે આ ક્રમ ખાસ યાદ રાખવાનો જો હું તમને તમને આગળ જ કહ્યું એ પ્રમાણે કે આપણે જોતા જઈશું કે કયો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે લખવાનો ક્યાં શું પૂછાવાની શક્યતા છે એ પણ ખાસ અહીંયા આપણે બધું ધ્યાનમાં લેતા રહીશું તો પહેલાં તો આનો ક્રમ ક્યાંય આડોવડો નહીં કરવાનો રહે જો મહાણુઓ મહાણુઓ ભેગા થઈને કોષો બને છે વિવિધ પ્રકારના કોષોનો સમૂહ કાર્ય કરવા માટે ભેગા થાય અને જે બને એને આપણે પેશીઓ કહીએ પેશીઓ અલગ અલગ પ્રકારની ભેગી થઈ અને વિવિધ અંગો બનાવે એટલે કોઈ એક અંગમાં અલગ અલગ પ્રકારની પેશી હોય બરાબર છે હૃદય છે તો એમાં સંયોજક પેશી પણ હોય બરાબર રક્ષણાત્મક પેશી પણ હોય અલગ અલગ પ્રકારની પેશીઓ ભેગી થઈ અને અંગ બનાવે વિવિધ પ્રકારના અંગો ભેગા થઈ અંગતંત્રનું નિર્માણ થાય અને અંગતંત્રો છે એ ભેગા થઈ સ્વતંત્ર સજીવનું નિર્માણ કરે આ સજીવોનો સમૂહ એને વસ્તી કહીએ વસ્તી પછીનું જે આયોજનનું સ્તર છે એને સમુદાયો જે જૈવ સમુદાયો સમુદાયનો મતલબ બધા જૈવિક ઘટકો જ છે અને પછી આવે નિવસન તંત્ર હવે નિવસન તંત્ર શું છે તો નિવસન તંત્રમાં સજીવ અને એનું પર્યાવરણ એટલે કે એનું અજૈવિક ઘટક એની આજુબાજુ જે વાતાવરણ છે જે સ્થળે રહે છે એનું ભૂમિ તાપમાન પ્રકાશ એ બંનેનું જ્યારે તમે સંયુક્ત રીતે વાત કરો તો એના માટે નિવસન તંત્ર શબ્દ આવે છે અને મહાનિવાસન તંત્ર તરીકે વિવિધ જૈવ વિસ્તારો લેવામાં આવે છે તો પહેલાં ક્વેશ્ચનમાં આ રીતે ક્રમ પણ પૂછાઈ શકે બીજી શક્યતા શું એમસીક્યુમાં ક્યાંક આ ક્રમ તમને આપેલો હોય આડો અવળો હોય તો નીચેનામાંથી સાચો ક્રમ કયો એ પૂછાઈ શકે બરાબર હવે એમસીક્યુમાં એ પણ ધ્યાન રાખો કે ઘણીવાર કોઈ ક્રમ આડા આવડા છે અમુક આન્સરમાં ધારો કે ક્રમ સાચો છે પરંતુ વચ્ચે એક મિસિંગ હોય બાકીના બધા ઓપ્શનમાં આડુંઅવળું છે એકમાં ક્રમ સાચો હોય પણ આવો હોય મહાણુઓ પેશીઓ અંગતંત્રો અને વસ્તી બરાબર એક ઓપ્શન આવો હોય બીજામાં ક્રમ આડાવડા હોય કોષો મહાણુઓ પેશીઓ અંગો એવું હોય કોકમાં એવું હોય પેશીઓ કોષો મહાણુ અંગો અંગતંત્રો કોઈમાં એવું હોય સમુદાય મહાણુઓ કોષો તો જે ત્રણ ઓપ્શન છેલ્લે બોલીશું એમાં ક્રમ આડાવડા છે તો એ ઓપ્શન ખોટો જ રહે સાચામાં સાચો આન્સર કયો રે મેં આગળ કીધું એમ કે મહાણુઓ છે પછી ધારો કે કોષો સ્કીપ કરેલું છે નથી આપેલું પેશીઓ આપેલું છે પેશીઓ પછી અંગો નથી આપ્યું અંગતંત્ર આપ્યું છે તો ત્યારે એ સાચો આન્સર રહે બરાબર તો તમે કઈ રીતે તમારે સાચો આન્સર શોધવો એના પરથી શોધવાનું રહે તો એક નાનો ટૉપિક કે જે વૈજ્ઞાનિક સંગઠનો આયોજનના સ્તરો વર્ણવો હવે બીજું પણ એક વસ્તુ આમાં એક આપણે જોઈ લઈએ કે હંમેશા આ સ્તરમાં નીચેથી ઉપર તરફ જતાં એટલે કે મહાઅણુઓથી જીવ વિસ્તારો તરફ જતાં જટિલતામાં વધારો થતો જાય મહાણુ સિમ્પલ હોય ભેગા થઈને કોષો બને કોષો ભેગા થઈને પેશી મળે એમ જેમ જેમ આગળ વધતા જાઓ એમ સતત જટિલતામાં વધારો થતો જાય એમસીક્યુ માટે ખાસ વસ્તુ આનું રિવર્સ પણ પૂછાઈ શકે કે જેવ વિસ્તારથી મહાઅણુઓ તરફ જાઓ તો જટિલતામાં ઘટાડો થતો જાય બરાબર ઊંધું મહાણુઓથી જે વિસ્તાર તરફ જટિલતામાં વધારો અને જે વિસ્તારથી મહાણુઓ તરફ જાઓ તો જટિલતામાં ઘટાડો તો આ રીતે એક સિમ્પલ નાનો ક્વેશ્ચન પહેલાં પેરાગ્રાફમાંથી તમે તૈયાર કરી શકો એટલે હવે જ્યારે પણ નોટ્સ લખવાની રહે છે તો તમારે આખો પેરાગ્રાફ એમાં અમુક ક્વેશ્ચન આપેલા છે કે તમે બે પ્રકારના ક્વેશ્ચન પૂછી શકો કે ધારો કે કોઈ બગીચામાં બુલબુલ તમે ગાતી તમને સંભળાય છે તો એ કેવી રીતે ગાય છે બરાબર અને કેવી રીતે શા માટે ગાય છે એ બધા જે પ્રશ્નો છે એ માત્ર તમને સમજવા માટે છે હવે તમને ક્વેશ્ચન વાઇઝ ઇન્સોર્ટ એમાંથી આ એક પોઈન્ટ રહી શકે તમારા ટેક્સ્ટબુકમાં પછી નેક્સ્ટ જે પેજ છે ટુ ટુ ઝીરો એના પરથી હવે આપણે એક ટોપિક સમજવાનો છે અને એનો એક ક્વેશ્ચન આ રીતે રહેશે કે પરિસ્થિતિ વિદ્યા એટલે શું સમજાવો આપણે આખો ટોપિક આપણે એમ કહીએ છીએ કે આપણો યુનિટ આખો પરિસ્થિતિ વિદ્યા છે અને એમાં આપણું ચેપ્ટર છે સજીવ અને વસ્તી તો પરિસ્થિતિ વિદ્યા શું છે હવે જુઓ આગળના જે પણ આપણે આ બધા સંગઠનો જોયા છે મહાણુ એનો અભ્યાસ કરવો હોય તો કયું વિજ્ઞાન લાગુ પડે જૈવ રાસાયણિક વિજ્ઞાન અથવા રાસાયણિક વિજ્ઞાન કોષોનો અભ્યાસ કરવો હોય તો જીવવિજ્ઞાન પેશીનો અભ્યાસ કરવો હોય તો જીવવિજ્ઞાન અંગો અંગતંત્રો એનો અભ્યાસ પણ જીવવિજ્ઞાન ની શાખામાં થાય સજીવો એની દેધાર્મિક ક્રિયા એનો અભ્યાસ કરવો હોય તો જીવવિજ્ઞાનમાં થાય છે પરંતુ સજીવો એમનું અનુકૂલન એમની બાહ્ય પરિસ્થિતિ એમના જીવન પરિસ્થિતિ એમની જે જીવન જીવાની પદ્ધતિ એના વિશેનો અભ્યાસ એ પરિસ્થિતિ વિદ્યામાં આવે એટલે અહીં સુધી તમે આ બધા જ જે સ્તરો છે એનો અભ્યાસ તમે કઈ શાખામાં કરી શકો જીવવિજ્ઞાનમાં અને પછીના જે બધા છે એનો અભ્યાસ કરવા માટે તમારે પરિસ્થિતિ વિદ્યા નામની શાખામાં એનો અભ્યાસ કરવામાં આવે છે તો આપણો ક્વેશ્ચન છે પરિસ્થિતિ વિદ્યા એટલે શું એની વ્યાખ્યા આપો એમ કે તો પણ આપણે આ ટોપિક દર્શાવી શકીએ જુઓ પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો સજીવો વચ્ચે એટલે સજીવોની અંદરો અંદર અલગ અલગ પ્રકારના ધારો કે સૂક્ષ્મજીવ અને પ્રાણી પ્રાણી અને વનસ્પતિ બરાબર છે વનસ્પતિ અને ફૂગ ફૂગ અને પ્રાણી ઇન શોર્ટ સજીવ સજીવ વચ્ચે એટલે સજીવોની અંદરો અંદર તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ એટલે સજીવ અને તેનું જે અજૈવિક પરિબળ છે હવે અજીવિક પરિબળમાં કોનો સમાવેશ થાય તો સજીવ જ્યાં રહે છે ત્યાં તાપમાન કેવું છે સજીવ જ્યાં રહે છે ત્યાં પ્રકાશ સજીવ જ્યારે છે ત્યાં જમીનનો પ્રકાર કેવો છે ત્યાં પાણીની અવેલેબિલિટી કેટલી છે એ બધા એના ભૌતિક પરિબળો છે એનું પર્યાવરણ છે અને એને અજૈવિક પરિબળ કહેવાય એની વચ્ચેની આંતરક્રિયા એટલે સજીવ સજીવ વચ્ચેની આંતરક્રિયા પણ અને સજીવ અને એના પર્યાવરણ એટલે સજીવ એના અને એના અજીવિક ઘટક વચ્ચે જે આંતરક્રિયાઓ થાય ઇન્ટરેક્શન થાય એનો અભ્યાસ આ વિષયમાં શીખવામાં આવે છે તો બહુ સરસ રીતે આપણે પરિસ્થિતિ વિદ્યાની આ રીતે વ્યાખ્યા આપી શકીએ ચલો ફરી એકવાર રિપીટ કરીએ કે પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે બરાબર હવે જો આ સિમ્પલ તમે બધું યાદ તો રાખી જ શકશો પણ મેઇન મારે મારો આમાં ઉદ્દેશ્ય શું રહેશે મારો ફાળો શું રહેશે કે હું તમને જે પણ ટૉપિક જે વાક્ય આપ્યું છે એ સારી રીતે સમજાવી શકું એકવાર સમજાવી શકો પછી સારી રીતે તમે ઇઝીલી એ યાદ રાખી શકો અને લખી પણ શકો ચલો પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવ સજીવ વચ્ચે તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટક વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ શીખવે છે હવે આગળ જ મેં જોયું આપણે જે આ જૈવિક સંગઠનો જે વૈજ્ઞાનિક સંગઠનો જોયા એમાં કયા સ્તરે પરિસ્થિતિ વિદ્યાની જરૂર પડે તો અહીંયા તમને મુખ્ય ચાર સ્તર આપેલા છે મેં આગળ કીધું કે સજીવ પછીના જે બધા સ્તરો છે એના અભ્યાસમાં આપણે શેનો ઉપયોગ કરી શકીએ પરિસ્થિતિ વિદ્યાનો ઉપયોગ કરી શકીએ એટલે ટૂંકમાં સજીવના અભ્યાસમાં વસ્તીના અભ્યાસમાં સમુદાયના અભ્યાસમાં અહીંયા તમને એક નિવસન તંત્ર શબ્દ નથી આપેલો બરાબર અને જીવ વિસ્તારો હવે નિવસન તંત્રના અભ્યાસમાં પરિસ્થિતિ વિદ્યા નથી આવતું એવું નથી કારણ કે આના પછીનું ખરેખર તો જે ચેપ્ટર નંબર ફોર્ટીન એ નિવસન તંત્રનું જ છે અને એ પરિસ્થિતિ વિદ્યામાં જ આવે પરંતુ જે વિસ્તાર એક મહા મહાનિવસન તંત્ર જ છે બરાબર છે એટલે ખોટું આપેલું નથી પણ ટેક્સ્યુઅલ ટૉપિક પ્રમાણે જુઓ કે મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જે વૈજ્ઞાનિક સંગઠન આજે જે વૈજ્ઞાનિક સંગઠનો જોયા છે એમાં ચાર સ્તરો સાથે સંલગ્ન છે આ અલગ અલગ સ્તર છે એમાં ચાર સ્તર સાથેનો અભ્યાસ પરિસ્થિતિ વિદ્યામાં થઈ શકે છે એટલે ફરી પાછો આપણો ક્વેશ્ચન કે કેટલા સ્તરો તો અહીંયા આપણે જે ટેક્સ્યુઅલ ટોપિક ખાસ દઈશું તો ચાર સ્તરો કયા કયા ચાર સ્તરો તો અહીંયા જોઈ શકો સજીવ વસ્તી સમુદાય અને જૈવ વિસ્તાર આગળ જ મેં કહ્યું એમ કે જૈવ વિસ્તાર એક પ્રકારનું મહાનિવાસન તંત્ર કહી શકાય તો આપણે આ રીતે લખીશું કે ચાર કયા ઘટકો બરાબર તો આ ચાર સજીવ જેને ઓર્ગેનિઝમ્સ કહેવાય છે વસ્તી જેને પોપ્યુલેશન કહેવાય છે સમુદાય કે જેને કોમ્યુનિટીઝ કહેવાય છે અને જેવ વિસ્તાર કે જેને બાયોમ્સ કહેવાય છે ઘણીવાર આનું ઇંગ્લિશ વર્ડ પણ આવે છે જે વિસ્તાર માટે બાયોમ્સ બાયોમ્સ એવું ગુજરાતીમાં લખેલું આવે છે તો આપણને ખબર હોવી જોઈએ તો અહીંયા ટૂંકમાં આપણે આટલું જોયું કે પરિસ્થિતિ વિદ્યા શું છે તો એની સિમ્પલ વ્યાખ્યા મેં તમને સમજાવી પરિસ્થિતિ વિદ્યા એ આ જે વૈજ્ઞાનિક સંગઠન છે એમાં કેટલા સ્તરે ચાર ચાર સ્તર સાથે સંબંધિત છે સજીવ વસ્તી સમુદાય અને જે વિસ્તાર હવે આ ચેપ્ટરમાં ચેપ્ટરના નામ પરથી જ ખબર પડી જાય અને એટલે જ મેં અહીંયા જોવો આ બે વર્ડની નીચે લાઈન કરેલી છે સજીવ અને વસ્તી કેમ સજીવ વસ્તી સમુદાય અને જે વિસ્તાર એ ચાર સ્તરીય પરિસ્થિતિ વિદ્યામાં અભ્યાસ થઈ શકે છે પરંતુ આ ચેપ્ટરનું આપણું હેડિંગ જ તમે જોઈ ગયા હવે યાદ કરો કયું સજીવ અને વસ્તી તો એનો મતલબ કે આપણે કયા બે સ્તરે અભ્યાસ કરવાનો છે સજીવ અને વસ્તી ઇન શોર્ટ આપણે આ ચેપ્ટરમાં સજીવોનો અભ્યાસ સજીવ સજીવ વચ્ચેની આંતરક્રિયા સજીવની એના અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા અને પછી વસ્તી એટલે બે જૈવિક સંગઠનો બે જૈવ વૈજ્ઞાનિક સંગઠનો અથવા બે આયોજનના સ્તરો એ પરિસ્થિતિ વિદ્યા દ્વારા આપણે ભણીશું બરાબર સિમ્પલ ઇન શોર્ટ હવે ખબર પડી ગઈ કેટલા બે નાના સરસ આપણે પોઈન્ટ શોધી લીધા એક ક્વેશ્ચન જે વૈજ્ઞાનિક સંગઠો અથવા આયોજનના સ્તરો વર્ણવો અને બીજું પરિસ્થિતિ વિદ્યા એટલે શું સમજાવો બરાબર તમે આ રીતે હન્ડ્રેડ પર્સન્ટ લખી શકો ઘણા પૂછે છે કે ટેક્સ્ટબુકમાં અલગ રીતે આપ્યું છે અને બહુ લાંબું લખેલું છે મેડમ અમે આ રીતે લખી શકીએ યસ તમે એક્ઝામમાં પણ આ રીતે લખી શકો અને જે જે હું તમને કહું છું કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે તો અહીંયા એમસીક્યુ માટે પણ ફરી કે પરિસ્થિતિ વિદ્યા એ કયા ચાર સ્તરો માટે જવાબદાર છે એમસીક્યુમાં કોઈ એક રોંગ ઓપ્શન આપી દે કોઈ પણ ને પછી તમને પૂછે બરાબર તો આ રીતે તમે આ વસ્તુ સમજાવી શકો ચલો હવે પરિસ્થિતિ વિદ્યા માટે થઈ અને એક વધારાનો પોઈન્ટ તમને અહીંયા સમજાવું છું કે પરિસ્થિતિ વિદ્યા એને ઇંગ્લિશમાં ઇકોલોજી કહે છે આ તમે ટેક્સ્ટબુકમાં ટૉપિક નથી પણ મને સમજાવવો જરૂરી લાગે છે એટલે હું અહીંયા પોઈન્ટ લઈ લઉં છું કે પરિસ્થિતિ વિદ્યા એને ઇંગ્લિશમાં ઇકોલોજી કહે છે ઇકોલોજી એ બે ગ્રીક શબ્દ આઈકોસ પ્લસ લોગોઝ પરથી આવેલી છે એટલે ઇકોલોજી આઈકોસ પ્લસ લોગોસ એ બંને શબ્દનો ભેગા થઈ અને બનેલો એક વર્ડ છે ઇકોલોજી આઈકોસનો મતલબ શું છે હોમ જેને આપણે કહીએ હોમ એટલે શું એ જગ્યા કે જ્યાં કોઈ પણ સજીવ રહેતો હોય પશ્વાટ એનું સ્થાન અને લોગોઝનો મતલબ છે સ્ટડી એટલે કે અભ્યાસ તો આના પરથી પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા ખરેખર કઈ રીતે આપી શકાય કે પરિસ્થિતિ વિદ્યા એમાં આપણે અભ્યાસ કોનો કરીએ છીએ સજીવનો પરંતુ જો આગળ પણ મેં કીધું કે જીવવિજ્ઞાનમાં પણ સજીવનો અભ્યાસ થઈ શકે પણ આપણે જીવવિજ્ઞાનમાં જે સજીવનો અભ્યાસ કરીએ કઈ રીતે કરીએ સજીવના અંગો વિશે ભણીએ એના અંગતંત્રો વિશે ભણીએ એ અંગતંત્રોમાં દેહધાર્મિક ક્રિયાઓ કઈ રીતે થાય છે પાચન કઈ રીતે થાય શ્વસન કઈ રીતે થાય રુધિરાભીષણ કઈ રીતે થાય ઇન એની આંતરિક ચયાપચિક ક્રિયાઓ કઈ રીતે થાય એનો અભ્યાસ સજીવનો જે કરીએ એ જે વિજ્ઞાનમાં પરંતુ સજીવનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ અહીંયા રહેઠાણ એટલે જ વસવાટ કેનું નિવાસ એટલે પરિસ્થિતિ વિદ્યા ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો આ એક સમજવા માટે થઈને પોઈન્ટ છે તમને એમ થાય ટેક્સ્ટબુક સિવાયનું પૂછાઈ શકે આ તમારો કોન્સેપ્ટ વાઇઝ છે ભલે કદાચ પૂછાય નહીં પણ આ વસ્તુ તમારા માઇન્ડમાં હોય તો કોઈ એમ તમે ઇઝીલી સોલ્વ કરી શકો બહુ જ ઇઝી ટૉપિક હોય છે ઘણીવાર ઇકોલોજીમાં જે લાંબુ લાંબુ લખાણ છે એ જોઈને સ્ટુડન્ટ ગભરાઈ જાય છે પણ સિમ્પલી મારી સાથે આ વસ્તુ કરશો તમને બહુ મજા આવશે કરવાની બરાબર છે ચલો પરિસ્થિતિ વિદ્યા એકચ્યુલી શું થયું સજીવોનો તેમના રહેઠાણ સાથેનું સંબંધ રહેઠાણ નિવાસસ્થાન વસવાટ અથવા પર્યાવરણ પણ કહી લો ઇન શોર્ટ સજીવ જ્યાં રહે છે એનું આજુબાજુનું વાતાવરણ એનો સાથેનો સજીવનો જે અભ્યાસ એનો આપણે પરિસ્થિતિ વિદ્યામાં અભ્યાસ કરી શકીએ ચલો તો આના પરથી પરિસ્થિતિ વિદ્યાની એક વ્યાખ્યા ઓડમ નામના વૈજ્ઞાનિકે આપેલી છે આ જરા યાદ રાખીશું નીટ માટે પણ કોઈ ક્વેશ્ચન આવે તો ઓડમ એટલે ઓડમે નામના વૈજ્ઞાનિકે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં એની વ્યાખ્યા કરી આના પરથી જ શબ્દ પરથી જ સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધનો અભ્યાસ એને જેમણે પરિસ્થિતિ વિદ્યા કીધું આગળ કારણ કે જો ઇકોલોજી વર્ડ યાદ હોય તો પણ ખબર પડી જાય એટલે રહેઠાણ મેં કીધું કે રહેઠાણ એટલે વસવાટ નિવાસસ્થાન અથવા એનું પર્યાવરણ એ પર્યાવરણ એટલે સજીવ જ્યાં વસે છે એની આજુબાજુનું વાતાવરણ સજીવ જ્યાં વસે છે એ જગ્યાને આપણે શું કહીએ વસવાટ કહીએ બરાબર છે તો સજીવો અને એના પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધનો અભ્યાસ હવે તમને ખબર પડી ગઈ કે આપણે બે સ્તરે જે અહીંયા આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે સજીવ અને વસ્તી તો આપણે એકચુઅલી સજીવનો અહીં કઈ રીતે અભ્યાસ કરીશું સજીવ જ્યાં રહે છે એનું પર્યાવરણ એનું વાતાવરણ એનો અભ્યાસ પ્લસ સજીવ એના અજીવિક પર્યાવરણમાં શું આવી જાય એના અજીવિક પરિબળો કયા પાણી પ્રકાશ તાપમાન અને જમીન બરોબર છે સજીવ સજીવ વચ્ચેનો અભ્યાસ કરીશું અને સજીવ અને એના અજીવિક ઘટક એટલે જૈવ જેવ વચ્ચે અને જીવ અને અજીવિક ઘટક સાથેનો અભ્યાસ આપણે આમાં કરીશું આ પ્રકરણમાં આગળ જ આપણે કીધું એમ કે આ ચેપ્ટરમાં આપણે બે સ્તરો જે જે વૈજ્ઞાનિક સંગઠનો છે કે આયોજનના સ્તરો છે એમાંથી બે સ્તરો સજીવ સ્તર એટલે એને જ સજૈવિક સ્તર કીધું સજીવ જે લખ્યું છે સ્વતંત્ર સજીવ એટલે જ સજૈવિક સ્તર અને બીજું વસ્તી સ્તર આ બે સ્તરે આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે બરાબર ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા ઇન્સોર્ટ આગળ વ્યાખ્યા પરથી આપણને ખબર પડી જ ગઈ અહીંયા આગળ કે સજીવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવો એનો મતલબ સજીવ અને તેના પર્યાવરણનો અભ્યાસ કરવો સજીવ અને તેના વસવાટનો અભ્યાસ કરવો સજીવ અને તેના નિવાસસ્થાનનો અભ્યાસ કરવો બરાબર હવે સજીવિક સ્તરે જ્યારે આપણે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ઇન્સોર્ટ આપણે શું અભ્યાસ કરવાનો છે કે મૂળભૂત રીતે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યાનો ખરેખર અભ્યાસ કરવાનો છે હવે તમને એમ થાય કે દેહ ધાર્મિક પ્રક્રિયા એટલે શું તો શરીરમાં થતી જે ચયાપચય ક્રિયાઓ છે ઇન જે શ્વસન છે ઉત્સર્જન છે રુધિરાભીષણ તંત્ર પાચન એને આપણે શું કહીએ દેહ ધાર્મિક ક્રિયા એને ફિઝિયોલોજિકલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ કહીએ એનો અભ્યાસ તો આપણે જીવ વિજ્ઞાનની શાખામાં કરીએ છીએ પણ અહીંયા દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે ફિઝિયોલોજીકલ ઇકોલોજી કહેવાય છે અહીંયા રીઝન શું કે સજીવ જ્યાં રહે છે એટલે એનું પર્યાવરણ કે સ્થાન એમાં એ હંમેશા અનુકૂળ થવા પ્રયત્ન કરે એટલે પોતાની દેહધાર્મિક ધાર્મિક ક્રિયા એવી એ અનુકૂલિત કરે કે જેના કારણે સજીવ જે પર્યાવરણ છે એમાં જીવિત રહી શકે માત્ર જીવિત જ રહી શકે એવું નહીં જીવિત તો રહી જ શકે સાથે સાથે બીજી એક મહત્ત્વની ક્રિયા પોતે એ પર્યાવરણમાં પોતાની પ્રજનન ક્ષમતા વિકસાવી શકે એ પ્રજનન કરી શકે સમજાય છે વસ્તુ આ ખાસ એમસ્યુપીના દ્રષ્ટિએ પણ ઘણી વાર પૂછાય કે સજીવ જો આખું પેલા વાક્ય સમજી લો એટલે પહેલાં હું તમને સમજાવી દીધું છે હવે વાક્ય તમને વાંચીને બતાવું છું કે સજીવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે તે સમજવા માટેના પ્રયત્નો છે આ બધું વાક્ય આ રીતે વાંચો તો ન સમજાય પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ફરી એકવાર રિપીટ કરું કે સજીવિક સ્તરે જ્યારે તમે એટલે સજીવ સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો જ્યારે અભ્યાસ કરો છો ત્યારે ઇન્સોર્ટ શોર્ટ દેહાર્મિક પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ છે કે સજીવ જ્યાં રહે છે એના પર્યાવરણ પ્રત્યે અનુકૂળ થવા એ કઈ રીતે અનુકૂળ થાય એ પર્યાવરણમાં કે જીવિત તો રહે જ સાથે સાથે પ્રજનન પણ કરી શકે જો સિમ્પલ કહું ધારો કે ઊંટ છે એક સજીવ થયું કયા પર્યાવરણમાં રહે છે તો રણ વિસ્તારમાં હવે ઊંટને રણ વિસ્તારમાં જીવિત રહેવા તો જરૂરી છે જ સાથે સાથે એ એ જગ્યાએ પોતાની પ્રજનન ક્ષમતા વિકસાવી શકે તો જે પોતાનું જાતિ સાતત્ય જળવાઈ રહે નહીં એ જીવિત રહેવું એટલું માત્ર પૂરતું નથી જીવિત રહેવું તો જરૂરી છે જ એ પોતે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ એવી રીતે તો વિકસાવે જ પાણી ઓછું ગુમાવે પાણીનો સંગ્રહ કરી શકે એના શરીરના અંગોમાં એ રીતે હોય કે તાપ સહન કરી શકે બરાબર ગરમ વાતાવરણમાં પોતે દેહધાર્મિક ક્રિયાઓ કરી શકે એટલે જીવિત રહી શકે એવું અનુકૂલન તો સાધે જ સાથે સાથે એ પોતે ત્યાં પ્રજનન કરવા માટે પણ સક્ષમ હોવું જોઈએ એટલે પોતાની દેહધાર્મિક ક્રિયાઓ એવી કરે કે જેના કારણે તે પ્રજનન પણ ત્યાં કરી શકે ને એના કારણે પોતાની જાતિ જળવાય ન એકવાર એક સજીવ એ નાશ પામી જાય અને પછી જો એણે પ્રજનન ન કર્યું હોય તો એની જાતિ જળવાઈ શકતી નથી સિમ્પલ વસ્તુ ખબર પડી કે હવે ખબર પડે છે ઉદાહરણ પરથી કે એ દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે વિવિધ સજીવો કે પોતે પર્યાવરણ પ્રત્યે એવી રીતે અનુકૂલિત થાય કે જીવિત તો રહી શકે સાથે સાથે એ સ્થળે પ્રજનન પણ કરી શકે આ ટેક્સ્યુઅલ વાક્ય છે પણ હું મારા શબ્દોમાં તમને આ રીતે સમજાવું છું બરાબર હવે પછીનો પોઈન્ટ આગળ આપણે સમજવાનો છે પરંતુ આજે આપણો આ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર છે એટલે આટલો ટૉપિક જરાક અહીંયા પૂરો કરીએ છીએ અને પછી આગળના ટોપિકમાં તમને આ વસ્તુ ફરી સમજાવીશ ઇન શોર્ટ આજે આપણે બહુ સિમ્પલ નાના પોઈન્ટ સ્ટાર્ટ કર્યા પહેલો ક્વેશ્ચન ફરી રિપીટ કરાવું જો અહીંયા તમે જોઈ શકો છો કયો હતો સંગઠનો જે વૈજ્ઞાનિક સંગઠનો આયોજનના સ્તરો શું તમે વિડીયો પોઝ કરીને આ ટૉપિક લખી લો એટલે તમારી નોટ્સ બનતી જાય બરાબર છે સાથે સાથે પરિસ્થિતિ વિદ્યા એટલે શું તમે આટલો ટૉપિક લખી લો એટલે તમારો બીજો ક્વેશ્ચન પૂરો થઈ જાય બરાબર એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે મેં તમને ઇકોલોજી માટે સમજાવેલું છે એ પણ તમે નોટ ડાઉન કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન આટલો જ એક પોઈન્ટ આપણે સમજ્યા સજીવો અને તેનું પર્યાવરણ હજુ પર્યાવરણ એટલે જ મેં કીધું કે સજીવનું નિવાસસ્થાન તો આપણે સમજી સમજીશું કે સજીવના કુદરતી નિવાસસ્થાન કયા કયા છે એ કુદરતી નિવાસસ્થાનોનું નિર્માણ કઈ રીતે થયું છે સજીવ એ વાતાવરણમાં રહેવા માટે પોતાની દેહધાર્મિક ક્રિયાઓને કઈ રીતે અનુકૂલિત કરે છે તો આજના ટોપિકમાં આપણે આટલી સુધીનું ભણીશું રોજનું રોજ જે ચાલે છે વિડીયો પોઝ કરીને લખતા રહો નોટ્સ તમારી બનતી જ રહેશે ટેક્સ્ટબુકમાં એ પોઈન્ટ ક્યાં ચાલે છે એ પણ જોતા રહેશો તો ઇઝીલી તમને આખો ટૉપિક સમજાઈ જશે આ રીતે આપણે આ ચેપ્ટર સારી રીતે પૂરું કરીશું બરાબર તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ જય હિન્દ